હું છું વિરલ પાઠક. લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળી ચૂક્યા છે, પરંતુ વાસ્તવિકતા એવોર્ડ સામે સવાલો ઊભા કરે છે. ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ હોય કે સફાઈ કર્મચારીઓ દ્વારા થતી સફાઈ, નીતિ નિયમોનું પાલન થતું નથી. જુઓ અમારો વિશેષ અહેવાલ, કચરામાં કાળું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા ઘણા વર્ષોથી પ્રજાને અંધારામાં રાખવામાં આવ્યા છે. વીએમસીના તેમના માણસોને પ્રાઇવેટ સોસાયટીમાં રસ્તાની સાફ સફાઈ કરવી એ નિયમ મુજબ તેમની ફરજમાં આવતું નથી એવા દાવા કરે છે. અમારી તપાસ દર્શાવે છે કે તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ વર્તમાન કાયદો, નિયમ અથવા દસ્તાવેજી પુરાવા નથી. સફાઈ કરીને આવતું રહ્યા, હા, પણ એટલે વીએમસીના જ પગારની અંદર એવું તમે જાઓ છો? ના, પ્રાઇવેટ ના લાગે, એટલે વીએમસી ના લાગે, સરકારી ના લાગે. સરકારી નહીં તો છે, અકોટા પાસે જ, અકોટા સોસાયટી જ છે, તો સોસાયટી કરો ખરા. કેટલો પગાર તો હવે આમાં ના લાગે, વીએમસી ની હતી, એમાં ના લાગે. અચ્છા, એટલે વીએમસી ના કરે, એટલો પગાર છે. કોઈ હોય તો કયો પગાર, તમે અહીંયા જ કરો છો ને? કામ અહીં જ કરો. આશરે કેટલો પગાર આપો છો? કેટલા કરો જો ને? હવે 7-8 હજાર કે છે. કેટલા કરો છો? લાઈન જોઈ ઘર 25-30 ઘર છે, એટલે આમ લાઈન છે સોસાયટીની, એવી બે લાઈન છે. તમે પ્રાઇવેટ સોસાયટીમાં વાળો? એટલે પૈસા આપી ને જે રીતના અહીંયા વાળો છો, એવું પ્રાઇવેટમાં વાળો છો તમે? પૈસા આપીને? પૈસા આપીને. કેમ ના પૂછું કે પ્રાઇવેટમાં વાળા વારો છે? એટલે આમ વીએમસીની વીએમસીના માણસે પણ ખાના માના અહીં કરી જાય બાકી આમ ના કરે, આમ અલાઉડ નથી. ડોર ટુ ડોર ગાર્બેજ પિકઅપ વેન જો પ્રાઇવેટ સોસાયટીમાં બોલાવવામાં આવે તો ડ્રાઈવર શું કહે છે તે જાણીએ. મારે એ જાણવું હતું કે પ્રાઇવેટ લાગે કોર્પોરેશનને કે ના લાગે, એ જાણવું હતું મારે. હે, ના લાગે પ્રાઇવેટ? મારે એ જાણવું હતું કે પ્રાઇવેટ લાગે કે નહીં. તો જે સફાઈ કર્મચારી જે કચરો રોડ પર કચરો વાળે છે એ લોકોનું લાગે પ્રાઇવેટ? ના ના, કોર્પોરેશનની હદમાં લાગે ખરું, એ લોકોના ના લાગે. સરકારીમાં આ મહાશય તો કહે છે કે ડોર ટુ ડોર ગાર્બેજ પિકઅપ વેન માટે 1,500 રૂપિયા આપવા પડે. આ વિશે સોલિડ વેસ્ટ મેનેજર ઇન્ચાર્જના અધિકારી કશ્યપ શાહ જોડે વાત કરી હતી અને તેમણે જણાવ્યું કે ડોર ટુ ડોર ગાર્બેજ પિકઅપ વેન પ્રાઇવેટ સોસાયટીમાં પણ વિના મૂલ્ય સેવા નાગરિકો માટે છે અને કોઈ પણ પેમેન્ટ કરવાનું રહેતું નથી. આ વિશે વડોદરા મેયર નિલેશ રાઠોડે શું કીધું એ જાણીએ. ડોર ટુ ડોર એજન્સી જ આપણે પ્રાઇવેટ એજન્સી એટલે રાખી છે કે સોસાયટી જે પ્રાઇવેટ સોસાયટીઓની અંદર જે મકાનો છે ત્યાં જઈ અને કલેક્શન કરવાનું. ડોર ટુ ડોરનો મતલબ જ આ છે કે એ પ્રાઇવેટ હોય, સરકારી હોય કે કોઈ બી સોસાયટી હોય કે કોઈ બી એ હોય, ત્યાં એમને ડોર ટુ ડોર જઈ ત્યાં વિસ્તારમાં જઈને સોસાયટીમાં જઈને કચરો કલેક્ટ કરવાનો હોય છે. આ વિષય પર આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં અધિકારીએ જવાબ આપ્યો હતો કે ખાનગી જગ્યાઓ, સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વસાહતો જેવી જગ્યાએ સમયાંતરે બપોરની ગ્રુપ સફાઈ ઝુંબેશ દ્વારા તેમજ સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોની લેખિત કે મૌખિક જાણકારી મળેથી સાફ સફાઈ કરવામાં આવે છે.
સદર કામગીરી નહીં કરવા અંગે કોઈ કાયદા નિયમો પરિપત્રો કે હુકુમ થયેલ નથી જે જાણમાં લેવા વિનંતી. આ વિશે હવે જીપીએમસી એક્ટ 1949માં કલમ 290 શું છે એ ધારાશાસ્ત્રી શૈલેષ અમીન પાસેથી જાણીએ. ખરેખર આવો કોઈ નિયમ નથી. જીપીએમસી એક્ટ જે આ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગવર્ન કઈ રીતે થાય, કયા કાયદા હેઠળ થાય, તો ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ છે. તો પ્રોવિન્શિયલ એક્ટમાં સ્પષ્ટ 290માં લખેલું છે કે રસ્તાઓ સાફ કરવા માટે અને કચરો ખસેડવા માટે કમિશનરે પ્રબંધ કરવા, બરાબર. તો શહેરમાંના સઘળા રસ્તાની સપાટી લખ્યું છે, નહીં કે ચોક્કસ રસ્તાની, સઘળા રસ્તાની સપાટી દરરોજ સાફ કરવા અને ત્યાંથી વાળેલો કચરો લઈ જવા માટેની કાર્યવાહી કરવી. તો જીપીએમસી એક્ટમાં જ્યારે સ્પષ્ટ લખેલું છે દરેક નાગરિકો ઘરવેરો ભરે છે તો એમાં નીચે છેલ્લું કોલમમાં સફાઈ વેરામાં બહુ મોટી રકમ હોય છે અને સફાઈના ચાર્જ ભરે છે, તો સફાઈ કરવાની પાલિકાની જવાબદારી બને છે. પણ આ પાલિકા અત્યારે એકદમ પેઢી જેવી ચાલે છે અને પોતાના મનગળત કાયદાઓ પોતે વિચારે અને પોતે જ એનો અમલ કરે, કોઈ કાયદામાં લખેલું નથી એવી રીતે ચાલે છે. અને એવું કે આટલા બધા વડોદરા શહેરની સોસાયટીઓમાં અમારે સાફ કરવાનું હોય તો કેટલા બધા સફાઈ સેવકો રાખવા પડે, કેટલો બધો ખર્ચો થાય. તો તમારે ખર્ચો કરવા માટે જો લોકોની મેચો રમાડતા હો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય, જો વિદેશ યાત્રાઓ કરતા હો, જો સિક્કિમ પ્રવાસો કરતા હોય પાલિકાના ખર્ચે, તો લોકોની સફાઈનો વેરો ભરેલો છે એ સફાઈ માટે ભરેલો છે કે આ બધા માટે નથી ભરેલો. હવે વાત રહી ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટની. વડોદરામાં લગભગ 40 કરોડ રૂપિયાના ડોર ટુ ડોર કચરો ઘરથી કલેક્ટ કરીને ડમ્પિંગ સાઇટ પર નાખવા સુધીનો કોન્ટ્રાક્ટ છે. તો ડોર ટુ ડોરની સાઇટને જીપીએસ પણ લગાડેલા છે કે ક્યાં ક્યાં જાય છે અને ક્યાં ક્યાં નથી જતા. હવે કેટલી બધી ગાડીઓ ખરેખર ત્યાં આગળ જતી જ નથી ને જીપીએસના ખોટા રીડિંગો આપીને એને 1.5 લાખ રૂપિયા કમાઈ આપે છે અને એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ખરેખર આ પાલિકા કોઈ કાયદાના હેઠળ ચાલતી નથી ને આ ખરેખર એની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની છે કે જીપીએમસી એક્ટ મુજબ પાલિકા ચાલે. અને કમિશનર માટે લખેલું છે કે કમિશનરે કરવી આ. તો શું લોકોને કમિશનર પોતાનો નંબર જાહેર કરીને લોકો ફોન કરશે તો એનો જવાબ આપશે? એના કરતાં એના તંત્રમાં જે તે વોર્ડમાં જે તે સેનેટરી વિભાગ છે, સફાઈ કર્મચારીઓનો વિભાગ છે, આ બધી જગ્યાએ એક જાહેર કરે અને સોસાયટી કોઈ પણ હોય, પ્રાઇવેટ હોય, ખાનગી હોય, કોઈ પણ હોય, દરેક રસ્તાને સફાઈ કરવી એવું લખેલું છે જ્યારે જીપીએમસી એક્ટમાં, તો એની જવાબદારીમાં આવે છે અને સફાઈ દરેક જગ્યાએ કરાવવી જ જોઈએ અને લોકોનો અધિકાર બને છે કે આ સફાઈ કરાવે. એના માટે લોકોને પોતાના અધિકાર માટે જ્યાં પણ લડવું હોય ત્યાં લડી શકે છે. વર્ષો વર્ષથી આ લોકોએ મનગળત કાયદો બનાવી દીધો કે અહીંયા આગળ સાફ થાય ટીપી રોડ પર થાય, પહેલામાં ના થાય. ટીપી રોડ પર સાફ થતું હોય ને પહેલામાં ના થતું હોય તો સફાઈ ચાર્જ એના વેરા બિલમાંથી કાઢી નાખો. એના વેરા બિલમાંથી મોટો તમે સફાઈ ચાર્જ લો છો એ કાઢી નાખો, એ સફાઈ કરાવી લેશે એના પૈસાથી. પણ સફાઈ ચાર્જ જ્યારે વસૂલવામાં જ આવે છે આખા વડોદરા શહેરમાંથી, દરેક મકાનોથી વસૂલવામાં આવે છે, તો એના ઘરની બહાર, આ કંઈ ખાનગી ઘર નથી, તમામ રસ્તા લખેલા છે, સઘળા રસ્તાઓ, એટલે કોઈ ખાનગી રસ્તો કે ટીપી રસ્તો એવું નથી લખ્યું, સઘળા રસ્તા લખેલા છે. તો માણસનું પોતાની માલિકીનું ઘર જ્યાં આગળ હદ પૂરી થઈ એટલે કોર્પોરેશને એ વાળવાની જવાબદારી ઊભી થાય છે, એ જગ્યાએ વાળવા અને સફાઈ કરવા માટે. જ્યારે સ્વચ્છતાના અભિયાનો મોટા મોટા ચલાવતા હોય, ઝાડુ પકડી પકડીને મોગા ગોગલ્સને લીનનના શર્ટ પહેરીને ફોટા પડાવતા હોય, રાજકીય સ્ટંટ કરતા હોય, તો ખરેખર આ સફાઈ જરૂરી છે એના માટે કેમ કોઈ નીકળતા નથી, એ પણ એક બહુ મોટો સવાલ છે. આ વિશે વડોદરાના મેયર નિલેશ રાઠોડે શું કીધું તે જાણીએ. જે ઓફિશિયલી આપણા વીએમસીના કર્મચારી છે એ લોકો બિલકુલ વીએમસીના સમયની અંદર ના કરી શકે, એ વીએમસીના ઓફિશિયલ કર્મચારી છે, એટલે વીએમસીનું જે કામગીરી એમાં જે લોકોએ કરવાનું રહે છે એ વીએમસી પાસે એવી કોઈ માંગણી ના કરી શકે કે ભાઈ તમારા સફાઈ સેવક અમને અમારી સોસાયટીમાં છો એ લોકો ખર્ચો કરવાના હોય, પણ એ પોસિબલ નથી કે અમારા સફાઈ સેવકને એ લોકો માંગે કે ભાઈ તમે આપો અમે એમને સેલરી આપીએ, પોસિબલ નથી. અમારો કર્મચારી, અમારો સફાઈ સેવક ઓફિશિયલ એમનો જે અમારો વીએમસીનો સમય છે એ દરમિયાન પ્રાઇવેટમાં ના જ કરી શકે. અધિકારીઓએ કરેલા નિયમોને કેમ જાહેર કરતા નથી, કેમ અત્યાર સુધી નાગરિકોને સાચી માહિતી પૂરી પાડવામાં ના આવી? વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. એની પાછળ ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ નબળું સુપરવિઝન પણ છે. સફાઈના કામમાં શું અધિકારીઓની આળસની સફાઈ કરવાની જરૂરી નથી? કેમેરામેન શ્યામ સોનુને સાથે વિરલ પાઠક, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા.